દમણ પોલીસ રોડ પર આવેલ વીજ કંપનીના કર્મચારીઓ વિવિધ માંગણીઓના મુદ્દે હડતાલ પર ઉતરી જતા કંપનીની કામગીરી પર અસર પડી છે। દમણની પીડીસીએલ કંપનીના 300 થી વધુ કર્મચારીઓ પગાર વધારા સહિતની પડતર માંગણીઓના મુદ્દે હડતાલ પર ઉતર્યા છે। હડતાળિયા કર્મચારીઓ ટોરેન્ટ પાવરના અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ પણ તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા છેવટે કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે અને જો હડતાળનો અંત નહીં આવે તો આગામી દિવસોમાં વીજ પુરવઠા સપ્લાયને પણ અસર પડે તેવી શક્યતા જોવાઈ રહી છે। મારું નામ ભાવિની પટેલ છે। હું લાસ્ટ 2016 થી ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું એન્ડ અમે લોકો અહીંયા ઘણા ટાઈમથી જોબ કરીએ છીએ પણ અમારી સેલેરી પહેલાંથી જ હમણાં સુધી અમારી સેલેરી કંઈ ઇન્ક્રીમેન્ટ નથી થઈ। સિક્સ મંથ આઈ થિંક અમારી સેલેરી ઇન્ક્રીમેન્ટ થાય છે 1.2 રૂપીઝ 1 રૂપીઝ લાઈક, એનાથી વધારે અમારી સેલેરી આજ સુધી ઇન્ક્રીમેન્ટ નથી થઈ। અમે જ્યારે ટોરેન્ટમાં અમને શિફ્ટ કરવાના હતા એ ટાઈમ પર અમને કીધેલું હતું કે તમારી તમને બેનિફિટ જ છે, હમણાં સુધી અમને એવું કોઈ નહીં કીધું કે તમને બેનિફિટ નહીં મળે એમ, એટલા માટે અમે હમણાં સુધી વેટ કરતા હતા કે પ્રાઇવેટ થઈને અમારું કંઈ ફ્યુચર બનશે એમ કરીને। પર પ્રાઇવેટ થઈને પછી બી અમારી એટલી જ સેલેરી છે, અમને અમારી સેલેરી હજુ બી ઇન્ક્રીમેન્ટ કરીને નથી આવી। આજે અમે લોકો બધા ભેગા ખાલી એટલા માટે થયા છે કે અમારી સેલેરી એટલીસ્ટ જે અમે કામ કરીએ છીએ એ પ્રમાણે ડીએનએચમાં બી અમારું સેમ એમને મર્જ થઈ ગયું છે, તમને ખબર છે દમણ દીવ અને સિલવાસા। તો સિલવાસામાં જે સેલેરી છે એ સેલેરી તમે અમને અહીંયા કેમ નહીં આપી શકે, આપી શકે ઇફ તમે ધારો તો, અમારી ખાલી એટલી જ માંગ છે કે અમને બી એ સેલેરી મળે, કેમ કે સિલવાસામાં જે લાઇનમેન કામ કરે છે એ જ જેટલું કામ કરશે એટલું જ લાઇનમેન અહીંયા બી કામ કરશે, ઓફિસ સ્ટાફ બી એટલું જ કામ અહીંયા બી કરે છે, જેટલું કામ ત્યાં ચાલે છે એટલું જ કામ અહીંયા બી ચાલતું છે। તો એ પ્રમાણે અમે ખાલી એટલું જ કહેવા માગીએ કે અમારી સેલેરી ઇન્ક્રીમેન્ટ થાય। આજે અમારી મિટિંગ હતી ટોરન્ટવાળા સાથે બી અને અમારા ડિપાર્ટમેન્ટના સ્ટાફ બી હતા, અમારા સર બી હતા, તો એના વચ્ચે એ લોકોએ અમને એમ કીધું કે તમે એક વીક અમને આપો આ વાતની ચર્ચા કરવા માટે, પણ હજુ સુધી અમને એમ નથી કીધું કે અમારી માંગ પૂરી થશે એમ। મિટિંગમાં અમારી આટલી ચર્ચા થઈ છે, એક વીક પછી એ લોકો અમને બોલાવશે ને અમને કહેશે કે અમે એ લોકો અમારી વાત પર શું કર્યું, એ લોકો અમને મિટિંગમાં પૂછ્યું કે તમારી શું માંગ છે એમ, તો અમારી બે જ માંગ છે, એક તો અમારી સેલેરી પ્લસ બીજું કે અમને પબ્લિક હોલિડે મળે એ અમને મળે, અને પછી અમારી બીજું કોઈ માંગ નથી, અમારી ખાલી એટલું જ છે સિલવાસામાં જે સેલેરી છે તે મેં દીધી તમારે અહીંયા સેલેરી કન્ટિન્યુ રહે। કેટલા વર્ષથી કામ કરો તમે? હું 6.5 યર થઈ ગયા જોબ કરું છું। 15-17 વર્ષ બધા થઈ ગયા છે ને, બીજા ઘણા બધા લાઇનમેન છે એ લોકોનો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, કોઈ સ્ટાફ તો 20 વર્ષથી હજુ સુધી અહીંયા જોબ કરે છે। કેટલા લોકો છે ટોટલ? ટોટલ એકચ્યુઅલી એઝ પર અમારું દમણ અને દીવનું જોવા જઈએ તો 400 જણ છે, પણ એ 400માંથી અમુક પર્સન છે જેના રિટાયરમેન્ટ થઈ ગયા, અમુક પર્સન નીકળી ગયા છે, એ રીતે બી અમે જોવા જઈએ તો 350-300 માણસ તમે છે। હાલે કેટલા છે? હાલે 140% છે અમે લોકો અહીંયા। તમે હવે શું કરવાનું છો? એ લોકો અઠવાડિયાનો સમય માંગ્યો છે, અમે હવે તમે અઠવાડિયું આપવા માટે રેડી છે, પણ એ લોકો અમને એમ કીધું છે કે તમે અમારું વર્ક છે જોઈન કરો, હવે મારી આખી યુનિટી છે એ લોકો બધા એમ કહે છે કે અમે લોકો જ્યાં સુધી અમને રિપ્લાય નહીં મળે સેલેરી ના ગેસ ત્યાં સુધી અમે લોકો ઓફિસ જોઈન નહીં કરવા માંગીએ, એટલે આ રીતે હડતાલ પર ચાલુ રાખશે એ લોકો, ચાલુ રાખવા માંગે। કેટલા દિવસથી છે? બે દિવસ કાલે અને આજે 2 દિવસથી ચાલુ છે। ડિપાર્ટમેન્ટ સાથે જે આજે મિટિંગ કરી હતી ટોરેન્ટના ડિપાર્ટમેન્ટ સાથે, તો તમને શું કહેવામાં આવ્યું કે શું કરવા પછી અમે તમારું ઇન્ક્રીમેન્ટ કરીશું, એવું કંઈ બાયધરી આપી કોઈ આશ્વાસન આપ્યું કંઈ? એ લોકો એમ કહે છે કે કોણ વ્યક્તિ શું કામ કરે છે અમને ખબર નથી હજુ સુધી, કેમ કે એ લોકો બી ન્યૂ પર્સન છે, આપણે બી સમજે કે એ લોકોને સમજવા માટે ટાઈમ જોઈએ, કેમ કે કોણ શું કામ કરે એ લોકો એક દિવસમાં નહીં જોઈ શકે વસ્તુ, તો એ લોકો એમ કીધું કોણ શું કામ કરે એ બેઝ પર અમે લોકો પછી કરશું, પણ એ લોકો એમ નહીં કીધું કે એ લોકો ઇન્ક્રીમેન્ટ કરશે જ ને વધારે જ કરશે કે કેટલું કરશે એવું કંઈ નથી કીધું, એ લોકો કીધું એ વાત પર અમે વિચારશું, કેમ કે અમારું બી બીજું મેનેજમેન્ટ છે એના સાથે અમે લોકો વાત કરવા માંગીએ, અમારું મેનેજમેન્ટ જે પ્રમાણે કહે તે એ પ્રમાણે અમે ચાલીશું, પણ એ લોકોએ હજુ સુધી એમ નહીં કીધું કે એ લોકો અમારી સેલેરી ઇન્ક્રીમેન્ટ કરશે જ એમ, એટલે લાઈક ફૂલ સ્ટોપ નથી લગાવ્યો, એ લોકોએ જસ્ટ કીધું છે વી આર ડિસ્કસિંગ ફોર લાસ્ટ નેક્સ્ટ 1 વીક। તમારા જેવા બધા કોન્ટ્રાક્ટ પર હતા એને લેવામાં આવ્યા પરમેનન્ટલી એવા કોઈક છે? કોન્ટ્રાક્ટ પર એકચ્યુઅલી અમારા અહીંયા છે ને વર્ક ચાર્જ છે ફિક્સ છે એન્ડ એનએમઆર છે, કોન્ટ્રાક્ટ બેઝ પર અમારા ડિપાર્ટમેન્ટમાં કોઈ નથી, લાઈક કોન્ટ્રાક્ટ બેઝ પર એવું રહે કે કોન્ટ્રાક્ટ બેઝ પર બીજા બધા ડિપાર્ટમેન્ટમાં જોવા જાય તો 18,000 સેલેરી છે, પણ અમારા અહીંયા એવું નહીં મળે, અમારા અહીંયા ખાલી એનએમઆર છે વર્ક ચાર્જ છે એન્ડ ફિક્સ છે, પણ કોઈને ફિક્સમાં લીધા આ લોકોએ ટોરેન્ટવાળા? ફિક્સમાં એ લોકો એવું છે કે ફિક્સમાં બી છે ને જેટલા બી અમારા પર્સન છે ને લાઈન સ્ટાફમાં છે અને ઓફિસમાં તો નહીં મળાઈ હતી ને છે, એ લોકોને બી લીધા ને તો એ લોકોની જે સેલેરી ગવર્મેન્ટ આપતી હતી ને સેમ એઝ ઇટ ઇઝ સેલેરીમાં એ લોકોએ લીધા છે ને 21% છે જે લોકોને એ લોકોએ હમણાં વર્કશોપમાં એકચ્યુઅલી એ લોકોને એવું હતું કે વર્કચાર્જની અમને ફાઇલ મૂકેલી હતી એટલા માટે ડિપાર્ટમેન્ટ એ લોકોનું લિસ્ટમાં વર્કચાર્જના લિસ્ટમાં નામ મોકલાવેલું, તો એટલે એ લોકો પહેલાં એનએમઆરમાં જ હતા લાસ્ટ 1 વીક, પણ અમને એ લોકોને વર્કચાર્જની સેલેરી મળી કેમ કે એ લોકોની ફાઇલ પુટઅપ થયેલી છે એટલા માટે।
ઓર્ડર ડિફોલ્ટથી થયો છે પાંચ ફાઇલ ફોલ્ડ અપ કરેલી છે એના બેસ પર એ લોકોની સેલેરી ગવર્નમેન્ટ ટોરન પર ના એ લોકોને 25000 મળી ગઈ એ લોકોને ઓર્ડર નથી મળ્યો લાઈન લાઈન ના બેસ તરુણભાઈ પટેલ તો છે 21 જણના જે લેવામાં આવ્યા ને એ લોકોનો હજુ ઓર્ડર નથી આવ્યો અને એ લોકોનું બી નામ એનએમઆરમાં જ હતું જે અમારી જે સેલેરી થઈ તે એ લોકોની બી થઈ પણ એ લોકોની સેલેરી 25000 રૂપિયા કરી લીધી વગર ઓર્ડરે ઓર્ડર એ લોકોને હજુ આપ્યો નથી તે અમારે એક ઇસ્યુ બી તે બી છે કે તે લોકોને કયા બેસ પર તમે સેલેરી આપી આટલી આપી તો એવા કેટલા લોકો છે 21 જણા કે એ લોકોને હજુ ઓર્ડર આપ્યો નથી